જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું રાજેશ સાકર. મિત્રો, આજે સરસ મજાની એક બોધ વાર્તા આપને સમક્ષ લઈને આવ્યો છું અને આ બોધ વાર્તાનો વિડીયો આપ દરેકને મોકલો, લાઇક કરો, કમેન્ટ કરો અને અમારી વિકાસ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા ભાદરોડ ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરો. તો ચાલો મિત્રો, આપણે બોધ કથા સાંભળીએ. એક ધર્મરાજ શેઠ હતા. તેમને ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એકવાર તેઓ વેપાર ધંધા માટે વિદેશ જઈ રહ્યા હતા. દરિયાઈ માર્ગે પોતાના વહાણમાં તેમની સાથે તેમના બે સાથી મિત્રો પણ હતા. શેઠના સાથી મિત્રો ઘણીવાર શેઠની આ ભક્તિથી ઠેકડી ઉડાડતા હતા. વહાણમાં તેઓ દૂર દૂર સુધી ગયા. અચાનક દરિયામાં જોરદાર તોફાન આવ્યું. વહાણ આમ તેમ ડોલવા લાગ્યું. પેલા બંને સાથી મિત્રો ગભરાવા લાગ્યા, બચાવનો ઉપાય શોધવા લાગ્યા. જ્યારે શેઠ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને શેઠને વિશ્વાસ હતો કે ભગવાન આપણને જરૂર બચાવશે. એટલે જ કહેવાય છે કે ભગવાન જે કંઈ કરે તે સારા માટે જ કરે છે. જોત જોતામાં આ તોફાન એટલું બધું વધવા લાગ્યું કે વહાણ ડૂબવા લાગ્યું. થોડી વારમાં તો વહાણ તૂટીને પાણીમાં ડૂબી ગયું, પણ એક વહાણનો ટુકડો પાણીમાં તરતો રહી ગયો. શેઠ અને તેના મિત્રો આ વહાણના ટુકડા ઉપર બેસી જ નિર્જન ટાપુ ઉપર જઈ ચડ્યા. આમ ભગવાને તેમની રક્ષા કરી. શેઠે ભગવાનનો ખૂબ આભાર માનતા કહ્યું, ભગવાન કરે તે ભલા માટે જ કરે છે. આ સાંભળી પેલા બંને મિત્રો કહેવા લાગ્યા, શું ધૂળ ભલા માટે છે? હવે આ નિર્જન ટાપુ ઉપર આપણે ક્યાં રહીશું, શું ખાશું, શું પીશું અને કેવી રીતના જીવીશું? શેઠે તેમની શાંત પડતા, ભગવાન બધું કરશે, સારાવાના જ કરશે. પછી તો ત્રણેય મિત્રો મળીને ડાળીઓ, પાંદડા અને ઘાસ ફૂસ ભેગું કરીને એક ઝૂંપડી બનાવી. ઝૂંપડીમાં શેઠ અને તેમના સાથી મિત્રો રહેવા લાગ્યા. ટાપુ ઉપર મળતા જે કાંઈ ફળ ખાઈને પોતાના દિવસો પસાર કરતા હતા. અચાનક એક દિવસ આકાશમાં વીજળીઓ ચમકવા લાગી, વાદળાનો ગડગડાટ થવા લાગ્યો. તેવામાં એક વીજળી આવીને ઝૂંપડી ઉપર પડી. ઝૂંપડી ભાડભાડ બળકે ભળવા લાગી. આ જોઈ શેઠ હાથ જોડી બોલ્યા, ભગવાને આપણી રક્ષા કરી. ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે. આ વખતે પેલા બંને સાથીદારો શેઠને જેમ તેમ બોલવા લાગ્યા. થોડી વાર બાદ એક નાવિક નાવ સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે શેઠને કહ્યું, મને હમણાં આગની જ્વાળાઓ દેખાય, તેથી મને થયું કે નક્કી કોઈ માણસ અહીંયા હોવો જોઈએ. ચાલો મારી સાથે, હું તમને અહીંથી તમારા સલામત સ્થળે લઈ જાઉં. આમ શેઠની વાત તેમના સાથીદારોને સમજાઈ ગઈ અને કહેવા લાગ્યા, ભગવાન જે કંઈ કરે તે ભલા માટે જ કરે છે. આથી આ બોધ વાર્તા ઉપરથી આપણને એવો ક્ષાર મળે છે મિત્રો, કે ભગવાન જે કંઈ કરે છે તે આપણા ભલા માટે જ હોય છે. એવી ભાવના જીવનમાં રાખીએ તો કદી આપણે દુઃખી કે હતાશ નહીં થઈએ. તો મિત્રો, આવી જ રીતના દરેક સાથે વ્યવહાર અને સંબંધ રાખશું તો આપણે જીવનની અંદર સુખી થઈશું. એટલે જ કહેવાય છે, ભગવાન જે કંઈ કરે તે ભલા માટે. મિત્રો, આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી વિકાસ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર. આપનો દિવસ શુભ રહે.